ફળ પાકોની ખેતી. શ્રી ચિંટુભાઈ પટેલે બીએસસી કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ ખેતીમાં રસ હોવાથી તેઓ પરંપરાગત પદ્ધતિથી શેરડી અને ડાંગરની ખેતી કરતા હતા. પણ એમાં ખર્ચ વધી જતો અને આવક થતી ન હતી. ત્યારબાદ તાપી જિલ્લાના આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ટપક સિંચાઈ, જૈવિક ખાતરો અને આંતરપાક વિશે જાણકારી મેળવી. આજે તેઓ કેળા અને પપૈયાની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. તો ચાલો નિહાળીએ તેમની સફળ ગાથા. પહેલા પપ્પા જોડે પરંપરાગત ખેતી કરતા હતા, ધન્ય પાકો, શેરડી એ બધું કરતા હતા. તેમાં કંઈ ખસું બચતું નહીં હતું, એટલે હું પોતે બીએસસી કેમિસ્ટ છું. વારસામાં આપણને ખેતી મળેલી એટલે આપણને પણ થોડો શોખ ખેતીનો. તો હવે આપણે થોડા ભણેલા હતા એટલે આપણે થોડું એક નવી પદ્ધતિને એ બધું જાણવાની કોશિશ કરી. તો એમાં આત્મા પ્રોજેક્ટ અને આ ખેડૂત તાલીમ કેન્દ્રનો સાથ મળ્યો. એમની તાલીમથી બાગાયતી પાકોમાં થોડો ઇન્ટરેસ્ટ લીધો ને પછી આ કેળ પહેલાં ચાલુ કરી. તો કેળમાં આપણને સારું રહ્યું, થોડા બે પૈસા દેખાયા, એટલે પછી પપૈયા પર પણ અમે એ કરી કે ચાલો પપૈયા બનાવી જોઈએ. હવે આમ જનરલી અમારા તાલુકામાં કોઈ એટલા બધા કેળ પપૈયાવાળા છે નહીં, કોઈ બનાવવાળા છે નહીં. તો કેળમાં શું છે કે રોકડીઓ પાક એકદો, એટલે આપણને તરત આપણને નફો દેખાય કે પૈસા દેખાય. તો આપણા હાથમાં બે પૈસા આવતા થાય જે પહેલાં નહીં આવતા હતા પરંપરાગતમાં, ને આમાં જરાક આવતા થયા પૈસા. તો આપણે તે રીતના એના પર મગજ દોડાયું વધારે. પછી થોડીક આપણને આત્મવિશ્વાસ હોય તો પછી એમના તાલીમથી અંદર આંતર પાકો મગ અડદ એ બધા રોપતી વખતે તો તે ચાલુ કર્યા. એમાં પણ થોડી તાલીમ બીજી 3 દિવસની તાલીમ લીધી. તો એમાં પાળા પદ્ધતિ ને એ બધું એ લોકો નોલેજ આપ્યું. તો એમાં આપણને ખાસું રાહત મળે છે, એટલે ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો થઈ જાય, નિંદામણ બચે, મજૂરી આપણને એટલી ઓછી થાય, તે બધાનો ઘણો લાભ મળ્યો એમના તાલીમથી. જે પરંપરાગત ખેતી કરતા હતા પહેલાં આપણે, તો એના કરતાં આત્મા પ્રોજેક્ટના બીટીએમ અને એટીએમ દ્વારા જે તાલીમ મળી તો એનાથી થોડું નોલેજ વધ્યું. તો પછી તે રીતના અમે ડ્રીપ ઇરિગેશનનું ને ફર્ટિગેશનનું થોડું નોલેજ લીધું. તેમાંથી આ હિંમત કરીને ડ્રીપ ઇરિગેશન કરાવી. ડ્રીપ ઇરિગેશનમાં ફાયદો એટલો છે કે પાણીની બચત થાય પહેલી, તો પછી ખાતરની પણ એટલી જ બચત થાય. જે પહેલાં આપણે જે ગુણ લાવીને ખાતર વેચતા હતા એની જગ્યાએ હવે કિલો પર જ ખાતર પતી જાય એમ, એટલે તે બધું પણ નોલેજ મળ્યું. પછી જે જીવાતને એનો ઉપદ્રવ હતો તો અમને મદદ કરી, ટૂંકમાં અબરી જીવાતમાં કેવી રીતના કંટ્રોલ લાવવાનો તેની તાલીમ આપી. તો એનાથી પણ અમને ઘણો ફાયદો થયો છે. ને જે પહેલાં જે પરંપરાગત ખેતીમાં જે નહીં બચતું હતું એના કરતાં હમણાં આમાં થોડા આપણે સમૃદ્ધ થયા, થોડા પૈસા બચતા થયા, બીજો બધો ખર્ચો નીકળતો થયો આપણો ઘરનો, થોડુંક આપણું જીવનસ્તર સુધર્યું પરંપરાગત કરતાં એમ. આમ જનરલી આમ પપૈયામાં મારું હમણાં 4 એકર છે, તો 4 એકરનું વાવેતર છે. ને જ્યારે કેળમાં મારું 3.5 એકર છે હમણાં, એટલે ક્રોપ રોટેશન કરીએ છીએ વારાફરતી જેમાં આપણે ક્રોપ એકવાર કેળ લીધો તો આપણે કેળમાં આપણે રોપાણ પ્લસ લામ. હવે લામ નીકળી ગયા ત્યાર પછી એને થોડું તપા દઈ, 6 મહિના તપા દઈને પછી પપૈયા કરીએ છીએ. તો તે રીતના પાકની ફેરબદલી કરીને થોડું ઉત્પાદનમાં ફરક પડે, જમીનમાં ફરક પડે થોડો. આમ પપૈયામાં આમ જનરલી આમ આપણે મેં ખર્ચો માંડ્યો, હવે આપણે ભણેલા એટલે તે રીતના આપણે ખર્ચો માંડીએ તો આમ સરેરાશ એક આપણે જો જમીન તૈયાર કરીએ ત્યાંથી કે આપણી કાપણી લાયક થાય તો ત્યાં સુધી 90 થી 100 રૂપિયાનો ખર્ચો આવે. તેની સામે જો આપણું જો 30 કિલોથી ઉપર બી જો આપણું એક છોડ પર આપણું અહીંથી કાપણી લાયક જો આપણે ફ્રૂટ મળ્યા તો આપણને ડબલ કરતાં વધારે આપણને નફો મળે, એટલે આપણો ઓછામાં ઓછો 250-300 રૂપિયા ઉપરનો એક છોડ થઈ જાય, આપણને ડબલ કરતાં ઉપર આપણું નીકળે એમ, એટલે નફો વધે ટૂંક. એકંદરે આમ જોવા જાઓ તો નફો પણ એકરે જે પરંપરાગત કરતા હતા એના કરતાં બમણી આવક થઈ એમ. ને પ્લસ કે આ બધા પાકો રોકડિયા પાકો છે તો આપણને તરત 15-20 દિવસે પૈસા
દેખાય. જ્યારે પરંપરાગત ખેતીમાં 3-4 મહિને 6 મહિને પૈસા આવતા હતા એની જગ્યા પર આમાં એકવાર આપણું ફ્રૂટ ચાલુ થયા ત્યાર પછી 15-20 દિવસે આપણને પૈસા મળતા થાય તે લોંગ ટાઈમ 1 વર્ષ સુધી એક સતત આપણી આવક ચાલુ થઈ. તો આપણી પાસે 2 પૈસા વધતા થયા. તો એમાંથી હવે પહેલાં તો મોટરસાઇકલ લઈને જ ફરતા હતા, બાકી ત્યાર પછી એક ફોર વ્હીલ પણ લીધી અમે, ને તે પણ હવે અફોર્ડ કરી શક્યા જે પરંપરાગત ખેતીમાં આપણે અફોર્ડ નહીં કરી શકતા હતા. હવે અમારા તાલુકામાં અમારી આજુબાજુમાં એટલું બધું કોઈ બાગાયતી પાક કરતું નથી, તો ખેડૂત મિત્રોને મારી એટલી સલાહ ખરી કે આવી રીતના આત્મા પ્રોજેક્ટના એનાથી જો તમે તાલીમ લેવ ને થોડું માર્ગદર્શન મેળવીને ડ્રીપ પદ્ધતિ કરીને પાણીની બચત સાથે જો તમે આવું કંઈક અપનાવો, આવી ખેતી કોઈ અપનાવો, કેળા છે, પપૈયા છે, તો એમાંથી આપણને સારો નફો મળી શકે એવો છે. તેમની આ સફળતા માટે તેમને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. ખેડૂતભાઈઓ બહેનો, આમ જો શ્રી ચિંટુભાઈ પટેલની જેમ ખેડૂત બાગાયતી ખેતી તરફ વળે અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો તેઓ પણ સારું ઉત્પાદન મેળવીને આવકમાં વધારો કરી શકે છે.